બિલકુલ ડૉક્ટર, આગળ વાત કરીએ જે રીતે આપણે આઈવીએફની ટ્રીટમેન્ટ લેતા હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે પ્રેગ્નન્સી ન રહેતી હોય, વ્યંધ્યત્વ હોય ત્યારે આ પ્રકારનું આઈવીએફ કરાવવાની ઊભી થતી હોય છે. ત્યારે વાત કરીએ કે વ્યંધ્યત્વ એ શું હોય છે અને કેટલા તેની પાછળ કયા કયા કારણો હોય છે? હવે જે વંધ્યત્વને જે અમારી જે મેડિકલ સાયન્સમાં કહીએ છીએ ઇન્ફર્ટિલિટી, લગભગ હવે બધા અત્યારે જે મોડર્ન જે ઇન્ટરનેટ અને વોટ્સઅપને બધું ફેસબુક બધા યુઝ કરતા હોય, ગૂગલ, એટલે લગભગ બધાના દર્શક મિત્રોને ખ્યાલ હોય કે વંધ્યત્વ એટલે એનો ઇંગ્લિશ વર્ડ મેડિકલની અંદર ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે. એના બે પ્રકાર હોય છે, એક તો પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી હોય અને બીજી સેકન્ડરી, એટલે પ્રથમ કક્ષાની અને બીજી કક્ષાની. આ પ્રથમ કક્ષાની ઇન્ફર્ટિલિટી એટલે કે એવું દંપતી કે જેને મેરેજના થયા પછી એની લાઈફની અંદર કોઈ પણ વખત પ્રેગ્નન્સી રહેલી જ નથી, એ માતાને ગર્ભ ધારણ કરી જ ના શક્યું હોય, એના પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી કહેવાય. અને બીજું પેશન્ટ એવું હોય કે જે એક વખત પ્રેગ્નન્સી રહી હોય અથવા ચાહે એમના તંદુરસ્ત હેલ્ધી બાળક હોય અથવા મિસકેરેજ બી થઈ ગયું હોય. ઘણા પેશન્ટને એવું થાય કે પ્રેગ્નન્સી રહી હોય અને અબોર્શન થતા વારે વારે, પણ પછી નેક્સ્ટ ટાઈમ જે પ્લાન કરતા હોય ત્યારે પ્રેગ્નન્સી રહેતી નથી, તેવા કેસીસને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે. હવે જો આપણે એની ચર્ચા કરીએ કે ભાઈ શા માટે આ બધા પ્રોબ્લેમ થાય છે, શા માટે કુદરતી પ્રેગ્નન્સી રહેતી નથી. પહેલાં જે આજથી 20 વર્ષ પહેલાં જ્યારે આપણે આ બધું વિચારતા હતા ત્યારે આવું કોઈ વસ્તુ હતું જ નહીં, કારણ કે આટલી બધી આઈવીએફની ટેકનોલોજી નથી. શા માટે આ કૂદકે ને ભૂસકે ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ વધતો જાય છે? કારણ કે એના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. કોઈ એક વસ્તુ ઉપર આપણો ફોકસ ના કરી શકાય. જ્યારે બી અમારી પાસે કોઈ પેશન્ટ આવે છે તો અમે પહેલાં તો બંને હસબન્ડ વાઈફ બંનેની અમે ચેક કરીએ, કારણ કે આપણે એવું માન્યતા રહેલી છે સમાજની અંદર કે ભાઈ સ્ત્રી જવાબદાર છે. એવું નથી, સ્ત્રી અને પુરુષ બંને જવાબદાર છે આના માટે. ડૉક્ટર, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે જૂનાગઢથી ગિરીશભાઈ જોડાયા છે. ગિરીશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન જણાવશો. હા, મેહુલ સર. હા બોલો ગિરીશભાઈ. અરે સર, મારા માસી છે ને, એને એક વખત આપણે આઈવીએફ કરાવેલું છે, બરાબર સર. જે મેડમ જોડે કરાયું હતું ને તો ત્યાં સક્સેસફુલ ગયું છે, બરોબર. મેડમ એ અટાણે અમે જે એફટી નું કીધું અને જેડા એફટી નું કીધું તે માંથી કઈ પદ્ધતિ વડે આપણે સરળ બને? એને એટલે આઈવીએફ કરાયું, રિઝલ્ટ મળી ગયું, પછી શું પ્રશ્ન છે તમારો? અને બેન ની ઉંમર કેટલી છે? લાગે છે ફોન કપાઈ ગયો છે. હા, એટલે હવે જે તમે વાત કરી ગિરીશભાઈ કે એક વખત તમે આઈવીએફ કરાવ્યું હતું કોઈ સેન્ટરમાં, તમને રિઝલ્ટ મળ્યું, પાછું મિસકેરેજ થઈ ગયું, એને બી 5-6 વર્ષ થઈ ગયા અને ફરીથી રિઝલ્ટ નથી મળતું, અથવા તો શું કરવું જોઈએ? હવે જે તમે વાત કરી કે ભાઈ પ્રેગ્નન્સી રહ્યા પછી અબોર્શન થઈ ગયું, એટલે હવે આપણા માટે બે ઇસ્યુ આવે. મેઇન તો એક તો પ્રેગ્નન્સી રાખવાની કે જે આપણા આઈવીએફ ટ્રીટમેન્ટનો તમે સહારો લીધો. હવે બીજી વસ્તુ કે ટ્રીટમેન્ટ તો લીધી, રિઝલ્ટ પણ મળ્યું, પણ પાછું અબોર્શન થઈ જાય છે, એટલે એના માટેની સ્પેશિયલ અલગ ટ્રીટમેન્ટ આવે, એના અલગથી રિપોર્ટો કરાવવા પડે અને બધું ચેક કર્યા પછી ફરીથી ટ્રીટમેન્ટ કરાવવી પડે. અને અત્યારે એડવાન્સ ટેકનોલોજી એ છે કે આઈવીએફની અંદર જે અમે ગર્ભ મૂકીએ તો એના પહેલાં ગર્ભની બાયોપ્સી લેવામાં આવે છે, અને એ બાયોપ્સી લીધા પછી જો બેસ્ટ ક્વોલિટીના એમ્બ્રિયો હોય એ મૂકવાના, તો આ એબોર્શનના ચાન્સ ઘટી જતા હોય છે. એટલે એકવાર તમે રૂબરૂ આવો તો હું તમને ડિટેલ બધી માહિતી આપીશ. ડોક્ટર, વાત કરીએ માધુરીબેન નડિયાદથી આપણી સાથે જોડાયા છે. માધુરીબેન, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હા બોલો માધુરીબેન. હા, મારે સર 3 વાર મેં આઈવીએફ કરાયું પણ મારે નિષ્ફળ ગયું છે. ઓકે ઓકે. અને તમે ડોક્ટર? હા હા. તમારી ઉંમર કેટલી બેન? 28 વર્ષ છે. અને માસિક ને બધું રેગ્યુલર આવે છે? હા, એટલે હવે નું રેગ્યુલર આવે છે. પહેલા મારે 2 મહિને આવતું હતું ને એવું થતું હતું. બરોબર. અને વજન તમારું બોડી એવરેજ છે કે વધારે છે કે ઓછું છે? 55 છે. ઓકે, તો બરોબર છે. તો હવે ઘણી વખત એવું થાય ને બેન કે ઘણી વખત બધા પેરામીટર્સ
ધારો કે અમારું સેન્ટર હોય કે તમે વર્લ્ડની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ, ઘણી વખત અમારી પાસે NRI પેશન્ટો USAથી આવતા હોય, લંડનથી આવતા હોય, કેનેડાથી આવે છે રેગ્યુલર પેશન્ટો, કે એમની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યાં આગળ IVF બે ત્રણ વખત ફેલ જાય અને અહીંયા રિઝલ્ટ લઈને જતા હોય છે. એટલે હવે ઘણી વખત એવું થાય કે બધું સારું હોય પણ જે ગર્ભ મૂક્યા પછીની જે પ્રોસેસ આવે કે જે ગર્ભ ચોંટે અને વિકાસ થાય એની માટે ઘણી વખત સમય લાગતો હોય છે. હવે અમારા સુમિરનની અંદર એના માટે પણ એક લેટેસ્ટ ટેકનોલોજી છે કે જેની અમે એમનો રિપોર્ટ કરાવીએ, બાયોપ્સી લઈએ અને અમે બહાર સ્પેનની અંદર મોકલતા હોય અને એના માટેની અલગ ઇન્જેક્શન ટ્રીટમેન્ટ અમે ફોલો કરતા હોય અને એની અંદર અમે રિઝલ્ટ આપતા હોય. કારણ કે જે તમે વાત કરી કે ત્રણ વખત ફેલ ગયું છે, હવે અમે તો 6 વખત 8 વખત એક પેશન્ટને 12 વખત ફેલ ગયું હતું એવાને પણ અમે રિઝલ્ટ આપેલા છે. એકવાર તમે રૂબરૂ આવશો ફાઇલ રિપોર્ટ લઈને તો હું તમને વિશેષ માહિતી આપીશ કે જેનાથી તમને 100% રિઝલ્ટ મળે. બિલકુલ ડોક્ટર. વધુ એક દર્શક મિત્ર કુકિલાબેન વડોદરાથી આપણી સાથે જોડાયા છે. કુકિલાબેન સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, મારી દીદીને 2.5 વર્ષ થયા છે લગ્ન કર્યા. બરોબર. ત્યાં આપણે પાણીની ગાંઠ છે જે છે. ઓકે. અને પ્રેગ્નન્સી રહેતી નથી, દવા કરાવી છે કે ત્રણ વખત, બધા રિપોર્ટ નોર્મલ છે. અને પાણીની ગાંઠ તો એકે વખત કઢાયેલી છે તમે કે દવાથી ઓગળી જાય છે? જમણી બાજુ ડાબી બાજુ લેફ્ટ રાઈટ અલગ અલગ થયા કરે છે, એવું કઈ આઈડિયા છે તમને? ના, એવું એક જ સાઈડ થાય છે. આ વખતે થોડી ઓગળી જાય છે તો પેલી આવે ને નળી સાફ કરવાની, આવે નળી જોઈ તો એ પણ કમ્પ્લીટ છે. ઓકે. અને માસિક ઇન્જેક્શન અપાયું છે કાલે. ઓકે. અને માસિક આવે તો નિયમિત આવે છે અને પેઢામાં દુખાવો થાય અસહ્ય એવું બને છે? હોર્મોન બેઝ ઉપર પ્રોબ્લેમ હોય એટલે એક વાર જરૂર લાગે તો 3D લેપ્રોસ્કોપી જે સુમિરનમાં અમારી પાસે એડવાન્સ ટેકનોલોજી છે એનો સહારો લેવો પડે. અને બીજી વસ્તુ કે હોર્મોનના સ્પેશિયલ એડવાન્સ રિપોર્ટ આવે એ કરાવવા પડે, એનાથી આપણને માહિતી મળે કે કયા રીઝનથી આ વસ્તુ બને છે. અને બીજી વસ્તુ કે એમની થોડી લાઇફસ્ટાઈલ ચેન્જ કરાવવી પડે, સ્ટ્રેસમાં રહેતા હોય તે ઓછું કરવું પડે, એક્સરસાઇઝ કરવી પડે, વોકિંગ કરવું પડે. ઘણી વખત એવું થાય કે બધા રિપોર્ટ નોર્મલ હોય પણ ઘણી વખત સ્ટ્રેસ ફેક્ટર એક એવું ડેન્જર વસ્તુ કે જેનાથી બધી સારી વસ્તુ ડિસ્ટર્બ કરે. અને હોર્મોનનો જે પ્રભાવ હોવો જોઈએ બોડીની અંદર એ નોર્મલ રહે નહીં, એબનોર્મલ થયા કરે. આજે સારું હોય અને કાલે ડિસ્ટર્બ થઈ જાય અને એના લીધે ઘણી વખત પેશન્ટને રિઝલ્ટ નથી મેળવી શકતું. એક વાર તમે રૂબરૂ આવશો તો હું તમને સાચી માહિતી આપી દઈશ. બિલકુલ. દર્શક મિત્રો, આપને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, પ્રેગ્નન્સી ન રહેતી હોય તો ચોક્કસથી આપણા TV સ્ક્રીન પર જોવા મળતા નંબર પર કોલ કરી અને ઘરે બેઠા માર્ગદર્શન મેળવી શકો.